સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાતે ધોરણ 12નો વિદ્યાર્થીમાં બસમાં ચડતી વેળાએ પગ લપસતા પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી અને લઈને યુવક ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યું હતું, જેથી રોષ ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ ચાલકે લોકોના ગુસ્સાને જોઈ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી અજીબ અકસ્માતનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થી વિનશ મોરિયે ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરામાં તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતા તે બસમાં ચડવા જ ગયો હતો અને પગ લપસી જતા તે નીચે પડકાયો હતો. જોકે બસ ડ્રાઈવરે કંઈ પણ જોયા વગર બસને હંકારી દીધી હતી. પાંડેસરા ઇન્દિરાનગરમાં રહેતા વિજયભાઈ મોરિયે લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો પુત્ર વિસન ટ્યુશનથી ઘરે આવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હોવાના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મોત થઈ જતા પરિવારમાં ગંભીર આઘાતમાં મુકાઈ ગયો છે.